માળી તાલુકાના ભોરીસણા ગામે બે દિવસ પહેલા મને જે માહિતી મળી એ પ્રમાણે બે દિવસ પહેલા અમદાવાદના ખાતી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામમાં એ અંગેના બેનર પણ લગાવવામાં આવેલા અને સ્વાભાવિક છે કે ગામના સ્થાનિક ગરીબ મધ્યમ વર્ગના જરૂરિયાતવાળા દર્દીઓ એ સર્વ રોગ નિદાન કેમ્પમાં પોતાની તબિયત બતાવવા માટે ગયેલા અને એ વખતે જે ડૉક્ટરો હોય એમણે એમને તપાસી અને જે દર્દીઓ પસંદ કર્યા એ દર્દીઓને એમ કહ્યું કે તમારું મા યોજનાનું કાર્ડ ને બધું આધાર કાર્ડ ને બધું તૈયાર રાખજો અને આવતીકાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી અને લઈ જઈશું અને બસ મોકલીને ગઈકાલે 19-20 જેટલા દર્દીઓને અહીંયા લાવવામાં આવેલા અને મને જે માહિતી મળી છે પ્રમાણે એ મોટાભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું પણ 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના પીએમ જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ આમ તો સ્વાભાવિક રીતે હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ યુએન મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આપતા સમય લાગતો હોય છે પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના બે વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે એમાં એક બારોટ જ્ઞાતિના છે એક સેનમાં જ્ઞાતિના છે એક ભાઈ 45 વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને એક સેનમાં ભાઈ લગભગ 65 વર્ષની ઉંમરના હતા અને બીજા 10 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલે આ માહિતી મને સવારે મળી પત્રકારોના મીડિયાના મિત્રોએ સવારે મને વહેલો ફોન કરી અને આ માહિતી આપી અને પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા નીતિન પટેલે પણ આ મામલે માહિતી આપી છે અને નિવેદન આપ્યું છે કે આ પ્રકારની ઘટના સામે આવી છે અને આખી વિગત મેળવી અને અહીંયા હું આવ્યો છું મને પ્રથમ દ્રષ્ટિએ જોતા એમ લાગે છે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશનો કરવામાં કદાચ આવ્યા હશે આવા નિષ્ણાત ડૉક્ટરોનો અભિપ્રાય લેવો જરૂરી છે પણ ઓપરેશન કરી દીધા હોય એનો પણ વાંધો નથી પણ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે આપણી ગુજરાતની બધી હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં જ્યાં પીએમ જય યોજના ચાલે છે ત્યાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બાયપાસ બધા મોટા મોટા સારા ઓપરેશનો થાય છે પણ દર્દીનું મૃત્યુ થાય એનું પ્રમાણ નહિવત હોય છે અહીંયા બધું પ્રમાણ વધી ગયું છે એટલે આ બધી બાબત અભ્યાસ કરવી જરૂરી લાગે છે એટલે હવે બધાને મળીશું અને વિગત મેળવીશ સારી પ્રતિષ્ઠિત સેવાભાવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે જ્યાં દેશ અને દુનિયાના દર્દીઓ સારામાં સારી અઘરામાં અઘરા દર્દોની સારવાર કરવા માટે આવે છે અને કેટલીક જે આંગળીના વેળે ગણાય એવી ધંધાદારી હોસ્પિટલો પણ છે એટલે સારા અને નબળાને બંનેને ભેગા ના જોવા જોઈએ સારી હોસ્પિટલો સારા ડૉક્ટરો પ્રતિષ્ઠિત ડૉક્ટરો ખૂબ સારી સેવા કરે છે અને ખૂબ દર્દીઓને જીવન પ્રાપ્ત કરાવે છે અને કેટલાક ધંધાદારી લોકો હોય જે ના જરૂર હોય ના ઉપયોગી હોય તો પણ ઓપરેશન કરે ના જરૂરી હોય એવી મોંઘી દવાઓ પણ દર્દીઓને એ લેવાનું જણાવે એટલે આ બધું એક ધંધાદારી પ્રવૃત્તિમાં આવી જતું હોય છે 2022માં આ પ્રકારનો બનાવ આ હોસ્પિટલ દ્વારા બન્યો હતો રાજ્ય સરકારે યોગ્ય પગલાં ન લીધા એટલા માટે તે ફરી બનાવ બોલાવ્યો નહીં અગરની કોઈ બાબતની મને જાણકારી નથી અને સરકારની કોઈ કામગીરી વિશે
અત્યારે મારી પાસે માહિતી સ્વાભાવિક ન હોય એટલે એના વિશે હું કોઈ ટિપ્પણી નહીં કરું. સંચાલક સામે નથી આવ્યા હજી સુધી. એ મારો વિષય નથી, હવે બધું એમને કરવાનું છે. મારે તો મારા તાલુકાના ગરીબ મધ્યમ વર્ગના અમારા સાથી મિત્રો કાર્યકરોના પરિવારજનોનો સામનો કરવો પડ્યો છે, એટલે એમને સહાનુભૂતિ આપવા, એમને શક્ય તે મદદ કરવા માટે હું અહીંયા આવ્યો છું. ઓકે ઓકે ભાઈ, આ માઇક. પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ જે રહી ચૂક્યા છે પૂર્વ આરોગ્ય મંત્રી, તેઓએ પણ નિવેદન આપ્યું, કારણ કે તેઓએ કડી વિસ્તારના જે આ ગામમાં જે ઘટના બની હતી તેને લઈને કહ્યું કે આ પ્રકારની ઘટના સામે આવી છે. અને આ આયુષ્માન કાર્ડ આધાર સરકાર અનેક હોસ્પિટલને પરમિશન આપતી હોય છે ત્યારે આ પ્રકારના મોટા મોટા ઓપરેશન પણ થતા હોય છે, પરંતુ જેની મંજૂરી માટે 24 કલાકનો સમય લાગી ચૂકતો હોય છે, પરંતુ આ તાત્કાલિક ક્યારે પરમિશન મળી ગઈ અને રાતોરાત ઓપરેશન કરી દેવામાં આવ્યા, હૃદય ચીરી દેવામાં આવ્યું, હૃદય ચીરવામાં આવ્યા છે કહેવાય કે આ મોતનો તાંડવ રચવામાં આવ્યો, ત્યારે આ પ્રકારની ઘટના ગંભીર બેદરકારી કહી શકાય છે. અને હાલ જે આરોગ્ય મંત્રી છે તેઓ મૌન સેવી રહ્યા છે, તેઓ તો જવાબ નથી આપી રહ્યા, પરંતુ આ બે લોકોના મૃત્યુ થઈ ગયા છે, તેના સ્વજનોનો રોષ જોવા મળી રહ્યો છે અને એ પણ સ્વાભાવિક છે, કારણ કે કોઈને પૂછવામાં આવ્યું નથી. ફ્રીના નામે કેમ્પ યોજવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, તમામ પ્રકારની લાલચ આપવામાં આવી અને હૃદય છે તે ચીરી નાખવામાં આવ્યું.